જે શૂન્ય આ છે એની ઉપરની જે શેષ છે, આ શેષ એ આપેલી બે સંખ્યા 124 અને 24નો ગુસા કહેવાય છે. તેથી ગુસા એને અંગ્રેજીમાં HCF કહેવાય છે. ગુસા 124 અલ્પવિરામ 24 બરોબર 4 થાય. બીજું ઉદાહરણ આપણે આના જ ઉદાહરણમાં લસા યુક્લિડની રીતે કેવી રીતે મેળવી શકાય તેની આપણે ચર્ચા કરીશું. લસા લેવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરવો પડે. લસા ગુણ્યા ગુસા બરોબર એ ગુણ્યા બી. લસા બરોબર એ ગુણ્યા બી છેદમાં ગુસા. તેથી લસા બરોબર એ એટલે 124 ગુણ્યા બી એટલે 24 છેદમાં ગુસા, ગુસા 4, સાદુરૂપ આપતા 744 આવે. આમ આપેલી સંખ્યાનો યુક્લિડની રીતે ગુસા 744 થાય. આ રીતે આપણે યુક્લિડની રીત દ્વારા ગુસા અને લસા શોધી શકીએ છીએ. બીજું ઉદાહરણ જોઈએ. બસો 72 અને 148ના ગુસા અને લસા યુક્લિડની રીતે શોધો. અહીં એ બરોબર 272 અને બી બરોબર 148 છે. તેથી યુક્લિડના સૂત્ર મુજબ 272 બરોબર 148. હવે 148ને કેટલા વડે ગુણવાથી ભાગ ચાલે છે તે જોવાનું. તો 148 દૂ વધી જાય છે 272 કરતાં, માટે 148 ગુણ્યા 1. તો 148 ગુણ્યા 1 એટલે 148ને 272માંથી બાદ કરો તો કેટલા આવશે? 124. માટે 124 શેષ થઈ. આમ પહેલું પદ બને છે 272 બરોબર 148 ગુણ્યા 1 વત્તા 124. હવે ભાજક બને ભાજ્ય અને શેષ બને ભાજક. આ આપણું દર વખતનું સૂત્ર છે. તેથી 148 બરોબર 124 ગુણ્યા 1 વત્તા 24. હવે ફરી પાછું, ભાજક બને ભાજ્ય, શેષ બને ભાજક, એટલે 124 બરોબર 24 ગુણ્યા 5, એટલે શેષ વધે 4. હવે ફરી પાછું, ભાજક બને ભાજ્ય, શેષ બને ભાજક, એ કરીએ તો 24 બરોબર 4 ગુણ્યા 6, એટલે શેષ આવશે 0. આમ ભાગાકાર યુક્લિડની રીતે થઈ ગયો છે, માટે 0ની ઉપરના ભાગમાં પહેલો શેષ 4 આવે છે, માટે ગુસા 272 અને 148નો 4 થશે. હવે લસા શોધવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. લસા ગુણ્યા ગુસા બરોબર એ ગુણ્યા બી. તેથી લસા ગુણ્યા 4 બરોબર 272 ગુણ્યા 148. માટે લસા બરોબર 272 ગુણ્યા 148 ભાગ્યા 4. ભાગ ચલાવીશું તો છેવટે જવાબ આવશે 10064. આમ યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા આપણે 272 અને 148નો લસા અને ગુસા શોધી શકીએ છીએ. હવે મિત્રો, આવા જ ઉદાહરણો નીચે આપેલા છે 6. આ ઉદાહરણોને તમારે ગણવાના છે અને તૈયાર કરવાના છે. આની નોટની અંદર નોંધ રાખજો અને જ્યારે શાળા ખુલશે તે વખતે આ બધા જ હોમવર્ક હું ચેક કરીશ. એનો ઇન્ટરનલ માટે આપણે ઉપયોગ કરવાનો છે, માટે ગંભીરતાથી નોંધ લેજો અને
આ હોમવર્ક જેમ વખતો વખત આપું તેમ તમારે એને પૂર્ણ કરવાના રહેશે. ઓમ નમઃ શિવાય.